ए दशहरा नो दिवस लागे सरले आवणो ए वध कर्यो तोरा में रावण नो जीरे दशहरा नो दिवस लागे सरले आवणो हालो तो भावनगर जाऊ ने भावनगर हूं काम जाऊ रावण मारे जो रावण तो आए मारवाना सही आ वक्त एमी आयोजन करियो नहीं पण आ तो उनको भावनगर सावी तो सोळा फळी जलेबी आरो लेता विक ने एम ये जलेबी ने सोळा फळी आपड़ा गाम मां मळे से आई थी ले ले हूं રાવણ બનવા ભોળા દાદા કે હું રાવણ બનું મમરા ભાઈ કે હું બનું ભોળા દાદા માણા કે હું બનું મેં કીધું હું રાવણ બનું તો રામ કોણ બનવાનું છે સોળા ફળી ખાવ સોળા ફળી આવી ગયા ભોળા દાદા તમને દેખાતું ના આ જલેબી છે આ સોળા ફળી છે આ છે દશેરા એટલે આવું વેસવાનું હોય પણ કહેતા ના જલેબી સોળા ફળી વેસવાનું ચાલુ કર્યું એમ એટલે એમાં હું કહેવાનું તમને બેન મારી ખબર તો છે હું સિઝનેબલ ધંધો કરું એમ ભોળા દાદા હવે આપણે ગામમાં નહીં જવું જલેબી સોળા ફળી અહીંથી લઈ લેવી આ તો એમ કરી મમરાભાઈ બે પાંચસો પાંચસો આપી દો હા તે આપી દઉં કેટલી પાંચસો હવે પાંચસો જલેબી સોળા ફળી મારે એકને જોહે તમારે ના ખાવી તો પાટલી બધી ન ખાવાની હોય જલેબી પણ વધારે લઈ ગયો ને ના ના મમરાભાઈ પાંચસો જલેબી સોળા ફળી આપી દો ભોળા દાદા તમે પાંચસો વીઘા ના માલિક છો ને પાંચસો જલેબી લેહો હું તો કહું પાંચ કિલો જલેબી લઈ જાઉં ને આ તો પાંચ કિલો આપી દો પાંચસો જલેબી ના પૈસા આપી બીજો બાકી રહે ના ના ભોળા દાદા તો રવા દો બાકી નથી રાખવા પૈસા તો તમે સરસ એટલા પૈસા છે ને એટલી વસ્તુ લઈ જાઓ પાંચસો જલેબી લઈ જાઓ તું શું કરાઈ લ્યા આ સાખો છો વસ્તુ લેવી તો સાખવી તો જોવે ને હા તો પણ કાંઈક થોડીક વસ્તુ સાખવાની હોય તું બે જલેબી ખાઈ ગયો ખાવા ગયો ને પણ એ લો ખાવાની હોય એટલી બધી વાતો કરો માં ભોખવા મળો હા હા લ્યો લ્યો ભોળા દાદા થઈ ગઈ જલેબી આલો ચા જલેબી થઈ ગઈ તા દુ તો આમ નમાવો આ સાખવા મન સાખવા માં 250 જલેબી તો ખાઈ ગયો તે તો મમરા પાસે સાખે જ છે ઘણા કોઈ સાખે નહીં પણ ભોળા દાદા કાક થોડીક વસ્તુ સાખવાની હોય કેટલી બધી જલેબી ખાઈ ગઈ આ કેવી ગાડી આલે આમ જોવો તો અલ્યા પૈસા વાળા છો પણ આ પતન કાકા ના છોકરા ની એન્ટ્રી જોઈ ને ત્યારે એમ લાગે કે પતન કાકા પૈસા વાળા છે પતંગ ને પૈસા વાળા છે જ ને પતંગ ને આલે પતંગ ની ફેક્ટરી એને પૂછતો એને છે ટ્રેક્ટર ભોળા દાદા ઉભા તો ભૂલી ક્યાં જાવ પૈસા દેવાના બાકી છે હજી હા મમરા ભાઈ ઓલા પતંગ ના છોકરા ની વાતો માં હા ભૂલાય જ ગયું ને ભૂલાઈ ગયું તું ભૂલી જવા તા પાછા મમરા ભાઈ વેલા આવો ખબર છે ને રાવણ મારવાનો છે હા ભાઈ મને ખબર જ છે લ્યો આ એક બાકી હતા ત્યાં ઈ આવી ગયા બાકી વાળા ટી શર્ટ ઓળખી ગયો મેં કીધું મમરા ભાઈ જ છે ઈ તો બકુલભાઈ હું ગમે ત્યાં જાઉં તમે મને ગોતી જ લ્યો છો ને આ વખતે કોઈ વસ્તુ સસ્તી છે કા જલેબી ને સોળા ફળી ને બધી વસ્તુ કેમ ગામમાંથી મારે બે દુકાનવાળાના ફોન આવ્યા હતા મને કે અમારે નેચી જલેબી લઈ જાયજો ઓલો કે અમારે નેચી સોળા ફળી લઈ જાયજો મેં કીધું બાઈકી લેવાનું હોય જાણીતા નો લેવાનું હોય ને બકુલભાઈ બાઈકી લેવાનું હોય ને તો જાણીતા નેથી નો લેવાય બીજે થી લઈ લેવાય જાણીતા નેથી રોકડે લેવાય પણ આ તો મેં કીધું ભાવ નો કાંઈક ફેરફાર હોય એટલે કહું બકુલભાઈ દુકાનવાળા કહેતા હતા ને એની વાત સાચી છે હાવ સસ્તું છે બધું 120 ની કિલો જલેબી છે અને 250 રૂપિયા ની કિલો સોળા ફળી છે 250 રૂપિયા ની સોળા ફળી તો અને કાળી કેમ છે બાજરાના લોટની ના ને બકુલભાઈ બાજરા લોટની સોળા ફળી બને સોળા ની સોળા ફળી બને ઠીક ઠીક અને મમરાભાઈ હું શું કહું આ દર વખતે તમે ગોળ ગોળ જલેબી બનાવો કારક સીધી બનાવતા હોય તો કેમ
તામ મજા આવે કે ખાવાની હે બકુલભાઈ જલેબી ગોળત બનાવવાની હોય આ થોડા ગાંઠિયા છે તમી તે ઈ હાસો તમારો આપી જાવ બે 500 500 આલો ઉતાવળે છે મારે તે બકુલભાઈ મારે ઉતાવળે છે એટલે હબ હબ આલો હું આપી દો તમને હા એમ તમી હબ હબ હંકે લો કરો પછી હાન ના રાવણ મારવાનો છે ખબર ને ઈ તો ખબર છે એટલે મારે ઉતાવળે છે આલ્યો અમને કીધું વાર તેવારે હું બાકી રાખવા હું લો અહીંયા પહેલા પૈસા મૂક્યા 100 રૂપિયા હા તે બાકી નો હાલે ને બકુલભાઈ આજ વાર તેવાર માં લવા બે પેકેટ નાખવા એક જ તે પસારો એક આવે એમ છે તો આ તો એક જો હાલ જો લ્યો તમારી જલેબી થઈ ગઈ હા હા બસ લાવો આ એક સાકતા લાવો બોલો લ્યો તમારી લીધી આમાંથી જલેબી સાખો ને પણ જાણી તમા મેં કીધું કાંક તો ફાયદો થવા જોવે ને હા જાવ ખાવ એ બકુલભાઈ આ નોટ એક તો ફાટલી છે હવે જો તો ભોળા દીજા કેમ લાગે હવે બરોબર આ જલેબી કેમ આવી લાગે ઓય બાપા હું કા મારો તે મારા તને તે જલેબી સાચી તોય કેતો ના જલેબી બગડી ગઈ છે જલેબી કાય બગડેલી નથી જલેબી તો હારી હતી કા જલેબી માં સ્વાદ ના આવતો બીજી ભાત નો સ્વાદ આવે અરે જલેબી હારી છે તમારા મોઢામાં જોવા ગયો તો મોઢામાં બજર ભરી પછી કે જલેબી નો સ્વાદ નહીં થાવતો જલેબી ને બજર બે એક હારે ખાવ તો ક્યાંથી સ્વાદ આવે એટલે એ હાવ ભૂલાઈ ગયો મોઢામાં બજર છે એટલે જલેબી ખાવ ને એટલે બજર જેવો સ્વાદ આવતો તો હું કોકળો ખાઈ નાખું હું તૈયાર થવા મીન્યો કે તો જલેબી ખાવાનું ચાલુ કરી દીધું બોલો જલેબી મારે ખાવાની છે એ તું રાવણ મરી જાય ને પછી જલેબી ખાજે પણ થોડી ખાઈ લેવા ગયો ને મારે પછી મરી જવાનું છે ને આ લે ખાઈ લે જીવા જલેબી માં હોય ને લે આ હું બન્યો રાવણ તે પણ રાવણ કે માને બનાવી દીધો કેમ લે રાવણ તો મારે બનવાનું હતું લે તો તારા તૈયાર થઈને આવવું જોવે પણ હજી તો હું પૂછવા આવ્યો મેં કીધું કારે રાવણ મારવાનો છે ચા તને તૈયાર કરી દીધો લ્યો તે તૈયાર કરી દે ને પણ આને ક્યાં રાવણ બનવાનો એમ તો કોને બનવાનું મારે બનવાનું છે ના રે ના તારે કાય ના બનવું બોલો લ્યો આય રાવણ બની નાવા તો તમારે ક્યાં રાવણ બનવાનું નક્કી છું તું રે ભલે નક્કી નો છું રાવણ તો મારે જ બનવાનું હોય ને તો પણ મમરાભાઈ કહેતા તો હોય મારે રાવણ બનવાનું એમ મેં મારા માણા ને રાવણ બનાવ્યો હવે આ ક્યાં ભોળા દાદા રાવણ જેવો લાગે રાવણ તો મારે જ બનવાનું હોય હવે તમે સોળા ફળે વેસવા બેસી ગયા પછી ભોળા દાદા કે તું રાવણ બની જા હવે હું આ બધો સામાન કાઢલો લઈ આવ્યો આ તો જલેબી સોળા ફળી મેં કીધું થોડીક વેચી દો ને પછી રાવણ ના કપડા પહેરું તો પણ મમરાભાઈ તમારે એમની જલેબી સોળા ફળી લેવા આવ્યા ને તારે કેવું જોવે એવું થોડું ભોળા દાદા કઈ કહેવાનું હોય પણ એમને આ બબ્બે રાવણ થોડા હાલશે એમ હું જ રાવણ છો ઈ કઈ રાવણ નહીં હવે ના રે ના રાવણ તો હું છું તારે જો મુગુટે છે પૂઠાનો મારે અસલી છે એમ જો 10 માથા એ કઈ નહીં રાવણ તો હું જ તે કા બોલા દીધા આ મમરાભાઈ રાવણ તો મારો માણે હદ રે રાવણ તો હું જ બનવાનો કોણ ના પાડે ઉભા રહ્યો પેલા હું શું કહું બોલા દીધા હા આ બાર ગામ નો માણા છે અને મમરાભાઈ ગામ ના માણા છે પછી આવતા વર્ષે પાછા આને બોલાવશો આવ્યો જાહે તો ના ના તો મમરાભાઈ છે ઈ તો આઈને જ રહે આવતા વર્ષે રાવણ મારું હશે તો એને આઈને આપણે રાવણ બનાવશો કે નહીં હા તો આ પછી તો એક કામ કરવી તો આપણે મેદાન માં વયા જાવી જે બે બધા બાંધે અને જે પોગી રહી રાવણ થાય હા તો એમ કરી હાલો આ ઈ બરાબર હાલો 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 વયાવો હાલો પોગી ગયા મેદાન માં હવે નક્કી કરો હાલો હવે બે બાંધો એટલે નક્કી થાય રાવણ કોણ રહે ઉભા રહ્યો હમણાં નહીં બાંધતા ઢોલકી લેતા હું ઢોલકી ના તાલે બાંધવાની મજા આવે ને જા જા હા ઢોલકી લે ના જા રાયે તારે માર નો ખાવ પાછો હોય જા રાવણ હું બનવાનો છું જા રાવણ તો હું રહેવાનો બોલા દાદા ને કઈક સમજાવો ને મમરા ભાઈ રાવણ મારો માણા હાથ રહે તમે સમજી જાઓ હવે હું મારીશ ને તો તારથી કઈ કામે નહીં થાય એની કરતા સીધો વયો જા પાછો જા એ કામ નહીં કરવાનો બાકી રાવણ તો હું જ રહેવાનો હવે એક પાટું મારીશ ને તો કેટલા ગલોટિયા ખાઈ જાય રવા દે ને એની કરતા હું રાવણ બીને બરાબર છું પાટું ક્યાંથી મારો મમરા ભાઈ રાવણ તો મારો માણા હાથ રહે મને પાટો મારશો હે તમે મને તું કે અમારા ગામ નો છે રાવણ બને એમ કહું તોય રાવણ હું જ બનવાનો લ્યો તો ઉભો રહે લે ઓ બાપા ઓ બાપા ઓ બાપા એટલે સાનો મને ઉભો રહે ને મને બગાડ્યું મમરા ભાઈ મારે રાવણ ને જ રહેવો તમે રાવણ તો પણ પહેલેથી માની ગયો તો તે એમ કઈ પાટા થોડા મારવાના હોય તો એક કામ કર તું રાવણ નો સૈનિક બની જા એ હાલો હું સૈનિક બની જા તમે પહેલેથી સીધી રીતે માની ગયો તો હાલો ઢોલકી આવી ગઈ હવે નક્કી કરો કોણ રાવણ એમ એ નક્કી થઈ ગયો કોણ રાવણ છે મમરા ભાઈ તો તું હું સૈનિક ઢોલકી લેવા જોઈએ મને કી થઈ ગયું તો હું બકુડા તું ઢોલકી લેવા જો ને તે નો થવાનું થઈ ગયું હવે રાવણ નું તો નક્કી થઈ ગયું પણ રામ વગર રાવણ ને મારશે કોણ એક કામ કર ને બકુડા તું રામ બની જા ને થોડા દાદા રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે અને હું તો હાલતા હાલતા ખોટું બોલું હું થોડા રામ બની શકું
રામ કોણ બનશે? પતંગ કાકા છોકરાને રામ બનાવીને લઈને આવી. સારું કર્યું લે, અમે બધા એ જ વિચાર કરતા હતા, રામ કોને બનાવશું. બાળક છે એ ભગવાન નું રૂપ કહેવાય. રાવણ હવે તૈયાર? હાલો તૈયાર. હાલો ભલા દાદા, હવે રાવણ મારી. રાવણ ને મારી નાખી. જય શ્રી રામ, જય શ્રી રામ. મરી ગયો રાવણ. બોલો રામચંદ્ર ભગવાન કી જય.